સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તા દેવડી રોડ પર ચાર માંડી નીતા એચસ્ટ્રેટ નામની બિલ્ડિંગનો સ્લેબ બેસી ગયો હતો બિલ્ડિંગના એક ભાગનો સ્લેબ ધરાશાય થતાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ચાર વ્યક્તિને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના ત્રણની ની સારવાર ચાલી રહી છે સુરતના કતારગામ વિસ્તારના વસ્ત્રાદેવી રોડ પર ચાર માળનું ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ પડવાની જાણ થતા જ પાલિકાના મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા મેયરે જણાવ્યું હતું કે બિલ્ડિંગનો ભાગ તૂટી પડતા ચાર લોકોને કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ ફાયર કાફલો સીએફએલ સહિતના અધિકારીઓ સાથે દોડી આવ્યા હતા રેસ્ક્યુની કામગીરીથી ચારને બચાવવામાં આવ્યા હતા મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર સાયપુરના રહેવાસી શિવ નરેશ ભોલેનું મોત નીપજ્યું હતું કોટલાવાડી ખાતે આવેલી રેલ રાત કોલોનીમાં રહેતા કાંતાબેન સુરેશભાઈ માછી થયા હતા જેમને હોસ્પિટલમાં સારવારમાં મોકલવામાં આવ્યા છે ફાયર બ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતા જ કતારગામની ફાયર બ્રિગેડની ગાડી મોકલવામાં આવી હતી બાદમાં અન્ય બે ગાડીઓ મોકલવામાં આવી હતી જરીનું કારખાનું ચાલતું હતું ચાર લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલ તમામ જગ્યા પર સર્ચ કરી લેવામાં આવ્યું છે જેમાંથી એકનું મોત નિપજ્યું હતું ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા તેમાંથી એક મહિલાનો સમાવેશ થાય છે મહિલાને સારવાર માટે સ્મિમેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલા હેપટાઈગ હોવાથી કશું જ બોલી શકી ન હતી ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના આ બિલ્ડિંગને અગાઉ નોટિસ આપવામાં આવી હતી ત્રણેય માલિક દબાઈ ગયા હોવાથી આસપાસના લોકોને પણ કારખાનું કોનું છે તે અંગે જાણકારી ન હતી આ બિલ્ડિંગનો કોર્ટ કેસ ચાલતો હોવાથી પાલિકાના અધિકારી ગામીતે જણાવ્યું હતું દસ મહિના પહેલા જ બહાદુર તિવારી દુકાનદારે સત્તાવીસ લાખમાં દુકાનમાં કાઉન્ટર સહિત નું રિનોવેશન પણ કરાવ્યું હતું દુકાન ખરીદી તેમાં ચૌદ લાખની લોન પણ કરી હતી હવે તો રડવું જ કે હસવું તે પણ સમજ પડતી ન હતી કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત